Yes, I got disconnected. ખાસ તો આપણને હવે મહાત્માઓને પોતાપણું જ નડે છે તો આપણે આ વર્ષ નૂતન વર્ષના રિઝોલ્યુશનમાં રાખવું છે. અને મને એક વસ્તુ આ છોકરાઓના સત્સંગમાં ખબર પડી કે જે વસ્તુ નથી થતી, કરવા માંગીએ છીએ, નિશ્ચય કરીએ છીએ, તે નથી થતી એનો ઉપાય આપણા જ શું કહેવાય ધર્મના એક પ્રક્રિયામાં આપેલું છે, જેને આ વેસ્ટર્ન લોકો સુપર બ્રેઇન યોગા કરીને કીધું, પણ એને થોપું કલમ કરી મલયાલમ શબ્દ છે થોપુ કર્ણમ. અને મેં આપણા ડોક્ટર રાધાકૃષ્ણન છે ને, ડોક્ટર રાધેભાઈ, એ જ્યારે જ્યારે દર્શન કરતા એમના મંદિરમાં એકસે પણ ચંદ્રભાઈને ત્યાં પણ એમને દર્શન કરતા આવતા જોયેલા છે, તો છેલ્લા 3 વખત કાન પકડીને કરતા હતા. હવે એ મેં શોધ્યું, અહીંયા જોયું તો મને ખબર પડી કે લાઈટ નથી હમણાં, પણ આપણે અંગૂઠો આગળ રાખવાનો છે. એટલે પહેલા ડાબા હાથેથી જમણા કાન પકડવાનું છે અને અંગૂઠો બહાર હોવો જોઈએ, અંગૂઠો પાછળ નહીં હોવો જોઈએ. આપણે અંગૂઠો પાછળ કરતા હતા, એ મેં નોટિસ કર્યું, એ લોકોએ કીધું છે હાઉ ઇટ ઇઝ ટુ બી ડન, કેવી રીતે કરવાનું. તો આના આ પ્રયોગથી છે સામાન્ય ક્રિયા, પણ એમાં આપણા આખા મગજ પર એટલે એની અસર એવી રીતે થાય છે કે આપણે જે કરવા માંગીએ છીએ ને તે સ્વાભાવિક રીતે થાય છે, એટલે એક કરેક્શન થાય છે. તો એના ઉપયોગ કરીને આપણે નક્કી કરીએ કે હવે પોતાપણું મને લાગે છે. તો હું માનું છું કે ખરેખર અમુક વસ્તુ મારામાં એ ફરક આવેલો છે, હું એને અનુભવી શકું છું કે આપણે જે કરવા માંગીએ છીએ નિશ્ચય છે ને તે બહુ સહજપણે પરિણામ પામે છે. તો એનો આ એક પ્રયોગ કરવા જેવો છે, અને એ પ્રયોગથી આપણે દાદાને પ્રાર્થના કરીએ. ઓફકોર્સ એ આપણા શું કહેવાય, કારણ કે વચ્ચે જે નડે છે તે આપણું અંદરનું રિલેટિવ ભાગની જ કચાસનું છે, રિયલમાં તો કોઈ કચાસ છે જ નહીં, રિયલ તો પ્યોર રહીએ એ ભાવના સાથે આ નવા વર્ષનો લાભ લઈએ. એનાથી એના પરિવર્તનથી આપણે અનુભવ કરીશું એ અંદર ભગવાનને, એ જ અંદર રાશિ મંદર સ્વામી પ્રભુને. જય સચિદાનંદ, જય સચિદાનંદ. કાલનું